स्टूडेंट्स हजू आप आज चैप्टर नंबर 7 में एलसी दोलनों वाली थीअरी जीश बराबर। अरे एलसी दोलनों एटले शू? तो जेनी अंदर इंडक्टर अने कैपेसिटर आवी रीते एक बीजा ने समांतर जोड़ेला होय बराबर। आ इंडक्टर छे ना कैपेसिटर। हवे आ एलसी दोलनों आपे शू? तो आवा तमने तरंगों सर्जन करी आपसे बराबर। ध्यान रखो अना एलसी दोलनों ने एलसी ऑसिलेटर पण कहेवाय छे। आ एकमात्र एवी सर्किट छे के जेनी अंदर कोईपण प्रकारनी बेटरी लगाड़वामां आवती नथी, एटले विधाउट सप्लाय आ सर्किट काम करे छे। तो जोईए आपणे केवी रीते काम करे छे। तो सौथी पहेला तमारे एवुं विचारवानुं छे के कैपेसिटर छे ने ए पहेलेथी चार्ज करेलो छे, एटले विद्युत भारित, एटले एनी अंदर ऊर्जानो संग्रह पहेलेथी करेलो छे। चार्ज करी अने कैपेसिटर लगाड़ेलो छे अने ए वखते इंडक्टर लगाड़ेलुं नथी एवुं विचारो। जेवो तमे आ इंडक्टर अहीं लगाड़शो तो तरत ज कैपेसिटरमांथी जे पण चार्ज थयेलो विद्युत भार छे, जे पण चार्ज थयुं छे, ए चार्ज बधे बधो धीमे धीमे इंडक्टर तरफ ट्रांसफर થશે, એટલે પ્રવાહનું નિર્માણ થશે બરાબર। જોઈએ આગળ। ધારો કે t બરાબર 0 સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ, મેં કીધું એમ કે શરૂઆતમાં કેપેસિટર ચાર્જ છે અને તેના પરનો વિદ્યુત ભાર Q0, એટલે શરૂઆતમાં વિદ્યુત ભાર કેટલો છે આના ઉપર Q0, અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ શૂન્ય છે, કારણ કે જ્યારે ઇન્ડક્ટર લગાવ્યો નથી ને ત્યાં સુધી આની અંદર પ્રવાહ ફ્લો થવાનો નથી, એ તમે ધ્યાન રાખજો ખાસ। હવે જ્યારે પરિપથમાં ઇન્ડક્ટર લાવવામાં આવે, મેં તમને કીધું એમ જેવો તમે ઇન્ડક્ટર કનેક્ટ કરશો ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટવા લાગે છે, કેમ? કેપેસિટર પરનો વિદ્યુતભાર ધીમે ધીમે અહીં જવા મળશે, એટલે એના ઉપર વિદ્યુતભાર ઘટશે અને પરિપથમાં પ્રવાહની શરૂઆત થશે, એટલે પ્રવાહ ડેવલપ થવાનું શરૂ થશે। હવે તમને બધાને ખબર છે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ પરથી, એમ સમજો ડાયરેક્ટલી જો સમજવું તેવું સમજી શકાય કે કેપેસિટર પરનો જે વોલ્ટેજ છે ને એ બધે બધું કોને મળે? ઇન્ડક્ટર ન મળે, એટલે કે Q/C બરાબર, આને તમે પેલી બાર લઈ જાઓ તો શું લખાય? Q/C બરાબર LdIdt, એટલે કે વિદ્યુત ભાર એટલે કે કેપેસિટર પરનો વોલ્ટેજ એ ઇન્ડક્ટર પરના વોલ્ટેજ જેટલો છે એવું કહી શકાય। અને અથવા KVL પ્રમાણે લખો તો આ તો તમને ખબર જ છે કે આનું સૂત્ર શું છે, તો E બરાબર -LdIdt, એટલે એ લખી કાઢ્યું, પ્લસ કેપેસિટરના વોલ્ટેજનું સૂત્ર શું છે? Q/C। પછી તમને બધાને ખ્યાલ છે કે I બરાબર ચેપ્ટર નંબર 3 પરથી I બરાબર dQ/dt, પરંતુ અહીં માઇનસ લખ્યું છે, કારણ શું? તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે છે એવું દર્શાવવા માટે અહીં માઇનસ લખેલું છે, એટલે જો લખ્યું છે કે ઋણ નિશાની એ કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે છે તેથી ઋણ નિશાની છે। સમીકરણ 1 મૂકતા એટલે કે હવે સમીકરણ L એમને એમ રાખો -DI/dt છે, એટલે હવે આઈનું તમે એકવાર વિકલન કરો તો શું થાય? d²Q/dt² થાય, એટલે DI/dt જગ્યાએ તમે d²Q/dt² લખી શકો અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ Q/C બરાબર 0। હવે L વડે ભાગી દો, અહીં L વડે ભાગશો તો L નીકળી જશે અને અહીં L આવી જશે, એટલે આ જે તમને સમીકરણ મળ્યું એ છે વિકલ સમીકરણ। શું કહેવાય? LC દોલનો માટેનું વિકલ સમીકરણ। જો 2 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય કે LC દોલનો માટે વિકલ સમીકરણ તારવો તો અહીં સુધી લખવાનું છે। હવે આ સમીકરણ કોના જેવું છે? તો તમારે સેમિસ્ટર નંબર 2 જે સરળ આવર્ત ગતિ આવી હતી એની અંદર આ એક સમીકરણ હતું, d²y/dt² + ω02y = 0, એટલે આ કોનું છે? તો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ છે, અને આ બંને એકબી સરખા છે, અહીં ખાલી ક્યુ છે અહીં વાય છે, એવી રીતે ω02y = 0 લખી શકાય। હવે આનો આપણે ઉકેલ શોધવાનો છે બરાબર। તો જો ધારો કે પરિપથનો ઉકેલ હંમેશા ધારવો પડશે, તો એ ઉકેલ છે Q=Qm sin ω0t + 5, આ ઉકેલ આપણે ધાર્યો છે બરાબર, Q=Qm sin ω0t + 5। હવે આમાં સોલ્યુશન લઈએ આપણે, હવે જુઓ શું લખ્યું છે કે t = 0 સમયે કેપેસિટર પર વિદ્યુતભાર છે તેથી Q = Q0, એટલે જ્યાં Q નું સમીકરણ જે હતું ને એમાં Q0 લખી કાઢીએ અને t = 0 સમય લખીએ। ચલો તમે ભૂલી ના જાઓ એટલા માટે સમીકરણ લખી લઈએ, Q = Qm sin ω0t + 5, આ સોલ્યુશન હતું, ઉકેલ છે। હવે તમે જુઓ કે t = 0 સમય માટે લો, અહીં t 0 મૂકવા નીકળી જશે એટલે sin 5 થઈ જશે, Qm એમને એમ રાખો અને Q ની જગ્યાએ Q0 લખ્યું, કેમ કે t = 0 સમય જેટલા માટે। હવે સમીકરણ 5 વિકલન કરીએ એટલે કે આનું બરાબર, તો dQ/dt કરો એટલે પ્રવાહ આપે, Qm એમને એમ રાખો, sin નું વિકલન cos થાય, અને પછી કૌંસનું વિકલન કરવાનું, તો કૌંસનું વિકલનની અંદર તમે જોઈ શકો છો કે
फाइव नू विकलन तो जीरो थे, ओमेगा जीरो टी नू विकलन ओमेगा जीरो थे, ए गुणाकार में आई गयो। तो आ तमे विकलन कर्यो एटले तमने प्रवाह मळ्यो। हवे प्रवाह में पण सेम टी बराबर जीरो समय प्रवाह पण केटलो हतो, शून्य। एटले तमे विचारी शको छो कि प्रवाह नी जग्या शून्य मूको अने टी जीरो मूको तो शुं थशे। जो आ बने वस्तु तो आ बाजू जाए जीरो थी जाए, आ टी जीरो मूको एटले कॉस जीरो एटले फक्त कॉस फाय रहेशे, एटले शुं मळ्युं जीरो बराबर कॉस फाय। हवे कॉस फाय ए जीरो किंमत क्यारे होय के फाय बराबर पाई बाय टू होय त्यारे। हवे समीकरण पांच में क्यू एम बराबर क्यू जीरो એટલે અહીં તમારે क्यू एम ની જગ્યાએ આપણે क्यू जीरो લખી કાઢીએ, તો क्यू बराबर क्यू जीरो साइन एम ना એમને फाय ની જગ્યાએ पाई बाय टू લખીશું। હવે તમને સૂત્ર ખબર છે કે साइन पाई बाय टू प्लस थीटा बराबर कॉस थीटा, तो क्यू बराबर क्यू जीरो અને આની જગ્યાએ कॉस ओमेगा जीरो टी થશે। એટલે તમે જોઈ શકો છો કે આ જે વિદ્યુત ભાર હતો એ કેપેસિટરમાં હતો, એટલે શું લખ્યું છે समीकरण आठ पर थी कही शकाय कि कैपेसिटर पर विद्युत भार समय साथ आवर्त रीते बदलाय, कारण के आ सूत्र पर थी खबर पड़े कि समय साथ आवर्त रीते बदलाय। हवे आनु विकलन करो फरी एक बार, तो डी क्यू बाय डी टी शू थाय आई थाय, विकलन करो कॉस नु विकलन शू थाय तो माइनस साइन थाय, तो माइनस साइन कॉस नु साइन थी जाए ओमेगा जीरो टी नु ओमेगा जीरो ए बार आवे। હવે અહીં જોઈ શકાય છે કે આઈ પણ આવી રીતે સાઇન પર ડિપેન્ડેડ છે, એટલે એમાં એવું કહેવાશે કે ઇન્ડક્ટરમાં જે ડેવલપ થતો પ્રવાહ છે એ પણ આવર્ત રીતે બદલાય છે, એટલે ક્યુ પરથી કેપેસિટરનો ખ્યાલ આવે અને આઈ પરથી ઇન્ડક્ટરનો ખ્યાલ આવે। હવે જો અહીંયા આગળ માઇનસ આવ્યું, કારણ કે મેં તમને એવું પહેલે શીખવાડેલું જ છે કે ઇન્ડક્ટર જે છેડાથી ચાર્જ થાય અને ડિસ્ચાર્જ થાય ત્યારે એની પોલારિટી હંમેશા બદલાઈ જતી હોય છે, એટલા માટે અહીં માઇનસ આવેલું છે, બરાબર। એટલે આ થયું સોલ્યુશન, એટલે તો સમીકરણનો ઉકેલ એવું પૂછે ને તો આ આખું પેજ લખવાનું થાય, બરાબર। હવે આપણે એલસી દોલોનો સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બધું છે શું, અને એલસી કેપેસિટર અને ઇન્ડક્ટર લગાવવાથી સાઇન વેવ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ કેવી રીતે ડેવલપ થાય છે એ જોઈએ। હવે જો આ ફિગરો સમજવાનો પ્રયત્ન કરીશું, આ ઇન્ડક્ટર આ કેપેસિટર છે, આ ઇન્ડક્ટર છે આ કેપેસિટર છે, કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે, પહેલાં મેં તમને કીધું એમ આપણે જે સમજ્યા એ પ્રમાણે શરૂઆતના સમયે, બરાબર। તો જો એક દિશામાં પ્રવાહ લીધો છે એ ઉધારી લઈએ, હવે નેક્સ્ટ ફિગર શું છે, જેવો તમે ઇન્ડક્ટર પિક્ચરમાં લાવશો તો ઇન્ડક્ટરમાં પ્રવાહ ડેવલપ થવાનું શરૂ થશે। તો જુઓ ઇન્ડક્ટરમાં પ્રવાહ ડેવલપ થયેલો બતાવ્યો છે, બરાબર, ધ્યાન રાખજો। ત્રીજો કેસ, હવે બધે બધું આ અડધો અડધો શેરિંગ, જો નીચે ફિગર પણ છે, અહીં શું છે તો ઇન્ડક્ટર પાસે કોઈ ઉર્જા નથી, કેપેસિટર પાસે મેક્સિમમ ઉર્જા છે, બરાબર। અને અહીં કેમ વી લખ્યું છે, યુ લખ્યું છે, કારણ કે કેપેસિટર એ વિદ્યુતના રિલેટેડ છે, ઇન્ડક્ટર એ ચુંબકના રિલેટેડ છે, એટલા માટે બી લખ્યો છે, અને આ ઈ એટલે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને બી એટલે મેગ્નેટિક ફિલ્ડ, બરાબર। હવે આ કેસમાં બંનેમાં અડધું અડધું શેરિંગ થયું, એટલે કેપેસિટર ધીમે ધીમે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને બધે બધું કોને મળી રહ્યું છે, ઇન્ડક્ટરને, એટલે જો બંને ફિફ્ટી ફિફ્ટી શેરિંગ બતાવ્યું। હવે એક સમય એવો આવશે કેપેસિટર પાસે કંઈ જ નહીં રહે, બધે બધું કોની પાસે આવી જશે, ઇન્ડક્ટર પાસે, એટલે એવી ફિગર નીચે પણ બતાવેલી છે, ઓકે। હવે નેક્સ્ટ ફિગરમાં શું થાય, હવે ઇન્ડક્ટર પાછો ફૂલ્લી ચાર્જ થયા પછી એ સેલ્ફ પોતાની જાતે જ વિરુદ્ધ દિશાથી ડિસ્ચાર્જ થશે, મેં તમને કીધેલું છે, ખાસ યાદ રહેજો, વિરુદ્ધ દિશાથી ડિસ્ચાર્જ થશે એ ક્યારેય ભૂલવાનું નથી। એટલે કે કેપેસિટરમાં જે વિદ્યુત પ્રવાહ હવે મળશે અથવા તો કેપેસિટર જે ચાર્જ થશે એની દિશા ઉલટી જશે, એટલે તમે જુઓ અહીં કેપેસિટર આવી હતી, અહીં દિશાની બદલી કાઢી, એટલે આ તમે ખાસ ડ્રો કરતી વખતે ધ્યાનમાં રાખજો કે અહીં ફિગર જે છે કેપેસિટરમાં અહીં અલગ થઈ જશે। ચલો પાછું હવે જેમ છે એમ, હવે કેપેસિટર ધીમે ધીમે ચાર્જ થશે, એટલે જો અહીં ચાર્જ થયો ફિફ્ટી ફિફ્ટી, પાછો અહીં ફૂલ્લી ચાર્જ થઈ ગયો, બરાબર, અને પાછો પાછો ઇન્ડક્ટર થશે, એટલે આવી જ પ્રક્રિયા ચાલુ ને ચાલુ રહેશે। એટલે એનો મતલબ શું થયો કે એકવાર કેપેસિટર જ્યારે ચાર્જ થાય પોઝિટિવ, પછી પાછો ઇન્ડક્ટર ચાર્જ થાય, પછી કેપેસિટર આવી રીતે ચાલે રાખશે, શું ડેવલપ થશે, સાઇન વેવ ડેવલપ થશે, બરાબર। હજી થિયરી આગળ જોઈએ, જુઓ ટી બરાબર જીરો સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર મહત્તમ હોય છે, ઓકે, અને ઇન્ડક્ટરમાંનો પ્રવાહ શૂન્ય, ઇન્ડક્ટરની વાત કરો ત્યારે પ્રવાહની વાત કરવાની અને કેપેસિટરની વાત કરો ત્યારે વિદ્યુતભારની વાત કરવાની, તેથી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, આવા કેપેસિટરનું સંગ્રહિત ઉર્જા ચેપ્ટર નંબર ટુમાં આવે છે, જેની અંદર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી છે, તો યુઈ બરાબર ક્યુ સ્ક્વેર બાય ટુ સી, તે વખતે ઇન્ડક્ટર પાસે કોઈ ઉર્જા હોતી નથી। હવે શું થશે, જેમ જેમ સમય વધતો જાય છે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટતો જાય છે અને તેની સાથે સંકળાયેલ ઉર્જા પણ ઘટે છે, અને તે જ વખતે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા વધે છે,
અને ચુંબકીય ઉર્જા કેટલી, તો એ આપણે આવડે ચેપ્ટર નંબર 4, 5, 6 ચલાવ્યા એમાં આવી ગયું કે ચુંબકીય ઉર્જા કેટલી છે, 1/2 LI² એટલે જો પહેલા કેપેસિટર પાસે ઉર્જા હતી, ધીમે ધીમે કેપેસિટર પાસેથી ઇન્ડક્ટર પાસે ગઈ એટલે એ ઉર્જા આ થઈ. આમ આ પ્રક્રિયા આવર્ત રીતે ચાલુ જ રહે છે, આવું થયા જ કરે, કેપેસિટર ઇન્ડક્ટર, કેપેસિટર ઇન્ડક્ટર એવી રીતે. એનો મતલબ શું થયો, વિદ્યુત ભાર કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઇન્ડક્ટરની મદદથી દોલનો કરે છે, જેથી જેને LC દોલનો કહે છે. કેપેસિટર સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે, બરાબર, જેના લીધે વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન થાય છે. આ વિકિરણનું સતત ઉત્સર્જન થવાથી પરિપથની ઉર્જા ક્રમશઃ ઘટતી જાય. હવે કેવું થાય કે વારે ઘડીએ આ રીતે ડેવલપ થયા રાખે થયા, એક સમય એવો આવે કે થોડી ઉર્જા ઘટે, અને જો આ તરંગો ઉત્સર્જન ચાલુ રાખવું હોય તો તેને ઉર્જા સતત રીતે LC પરિપથને પૂરી પાડવી જોઈએ, એ પછીનો વિષય છે. ફિલહાલ તો ડેવલપ થાય છે એટલું જ તમે યાદ રાખો. એટલે જો આ ફિગર બતાવેલી છે, આ હંમેશા આ ફિગર મોસ્ટ IMP છે, MCQ સોલ્વ કરવા માટે યાદ રાખજો. જ્યારે વર્ટિકલ ડ્રો કરો ને એ વિદ્યુત ક્ષેત્ર હોય હંમેશા, અને નીચે જે આ રીતે ડ્રો કર્યું છે એને ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે આ જે ફિગર છે એ છે વિદ્યુત ચુંબકીય તરંગો, એનો મતલબ કે જેની અંદર વિદ્યુતના પણ કોમ્પોનન્ટ છે અને ચુંબકના કોમ્પોનન્ટ છે, અને આ કોના દ્વારા ડેવલપ થયું, LC દોલનો દ્વારા. અને આ શું સમજાયું છે કે આવું તમે ચાલુ જ રાખશો ને તો દિવસે ને દિવસે સમય જતાં આવી રીતે એની ઉર્જા ઘટતી જશે અને છેલ્લે 0 થઈ જશે. આવું ના કરવું હોય તો બાહ્ય ઉર્જા આપવી પડે, હવે એ તમારા સિલેબસમાં નથી. એટલે ફિલહાલ અહીં તમારી આખી થિયરી જે LC દોલનો છે એ પૂરી થાય છે. હવે ક્વેશ્ચન જોઈ લઈએ, આવા ક્વેશ્ચન હતા, જો LC દોલનો વિશે સમજાવો, હવે કેટલા માર્ક્સ છે એ પ્રમાણે તમારે લખવું પડે. પછી જે LC પરિપથ એટલે શું, વિકલ સમીકરણ, મેં તમને કીધું વિકલ સમીકરણ 2 માર્ક્સમાં પૂછાય. પછી વિકલ સમીકરણનો ઉકેલ છે એ આપણે મેથેમેટિકલ સ્ટેપ જોયા. પછી છે કે LC દોલનો એટલે જે ફિગરો છેલ્લે સમજાય તે, અને આ જે દોલન કરતા વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે એ છેલ્લો, એટલે કે આ જે પાઠ સમજાવ્યો ને એ તમારે લખવાનો થાય, બરાબર. ચલો, થેન્ક યુ.